અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ઉનાળાના શરૂઆતે પાણીની સમસ્યાના પોકારો કરી રહ્યા છે, ત્યારે બાયડ તાલુકામાં આ સમસ્યા મોં ફાડીને ઊભી રહી છે. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારો ઉનાળાના શરૂઆતે પાણીની સમસ્યાના પોકારો કરી રહ્યા છે, ત્યારે બાયડ તાલુકામાં આ સમસ્યા મોં ફાડીને ઊભી રહી છે. આ સમસ્યાના હલ માટે બાયડ તાલુકાના અગ્રણીઓ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવા રેલી સ્વરૂપે પહોંચતા આ સમસ્યા કેટલી વિકટ હશે તેનું અનુમાન આવી શકે છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળા આરંભે પીવાના પાણીની સમસ્યાથી માંડીને પશુધન અને પાણી પીવડાવવાની સમસ્યા ધરતીપુત્રો માટે ચિંતા કરનારી બની છે. બાયડ તાલુકામાં વાત્રક ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી છે, ત્યારે આ ડેમમાંથી મનુષ્ય સહિત મૂંગા અબુલા પશુ પર દયા દાખવી વહીવટી તંત્ર દ્વારા ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે અને તાલુકાના સુકાઈ ગયેલા તળાવો પાણીથી ભરી દેવા બાયડ તાલુકાના ખેડૂતોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અમારા ખેડૂતો નો એક જ પ્રશ્ન છે કે ગામે ગામ તળાવ ભરો. અમારી માંગ એ છે કે ત્યાં ઢોર ઢાકર પાણી પશુ પક્ષીને પીવા માટે પાણીની વ્યવસ્થા નથી, મનુષ્યને પીવા પર પાણીની અત્યારના આ શરૂઆતનો સમય છે. અમુક ગામોને પાણીની છૂટ હોવા છતાંય હજુ અધિકારીઓએ પાણી આપ્યું નથી. સિંચાઈના પ્રશ્નો છે, કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી. આ ખેડૂતોને એટલી બધી તકલીફ છે કે ઢોરને ખાવા માટે અનાજ, મનુષ્યને ખાવા માટે પણ અનાજ અને ખેડૂતોને ખાવા માટે પણ અનાજની બી દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉપજી રહી હોય, ત્યારે જો મંજૂરી હોવા છતાંય જો ત્યાંથી લાઈનો જતી હોય નર્મદાની કેનાલ માટેની અને પાણી માટેની લાઈનો જોવા છતાંય જો તળાવો ના ભરવામાં આવતા હોય તો આ અમારી હજુ તો શરૂઆત છે અને અમે આનાથી પણ આગળ મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર કૂચ કરવાની આવશે તો અમે કરવા તૈયાર છે. પણ અમારી એક જ માંગ છે, અમને પાણી આપો, પાણી આપો. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, અરવલ્લી.